આપણે જે અત્યારે ધ્યેય નિર્ધારણની વાત કરી રહ્યા છીએ તો એ શું છે અને એનું કેટલું મહત્વ છે આપણા વ્યક્તિત્વમાં? હું માનું છું કે ધ્યેય ગોલ સેટિંગ અથવા તો ધ્યેય નિર્ધારિત કર્યા વગર ધ્યેયની પ્રાપ્તિ સંભવ નથી. એટલે ગોલ સેટિંગ તો કરવું જ પડશે તમારે. એટલે ગોલ સેટિંગની આખી એક સાયન્ટિફિક મેથડ છે, પણ તે પહેલાં આપણે ગોલ કે કયા પ્રકારના છે તેની થોડીક ચર્ચા આપણે કરી લેવી જોઈએ. ગોલ કયા પ્રકારના ગોલ દરેક વ્યક્તિને હોવા જોઈએ, અને લોકો કેટલાક વ્યક્તિઓ ગોલ સેટ કરતા જ નથી, એનાથી દૂર રહેતા હોય છે. તો તેના કારણો પણ આપણે થોડાક સમજી લેવા જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે જે ગોલ સેટિંગ અથવા તો ગોલથી લોકો શા કારણે લોકો ગોલ સેટ નથી કરતા અથવા સેટિંગ ગોલ સેટિંગ તો દૂર કેમ રહે છે? તો તેના માટે કેટલીક વ્યક્તિનો પેસિમિસ્ટિક એટલે કે પેસિમિસ્ટિક એટીટ્યુડ એટલે નિરાશાવાદી વ્યક્તિ છે. તો એ નિરાશાવાદી વ્યક્તિ છે એટલે ગોલ સેટિંગથી હંમેશા દૂર રહેતો હોય છે. એને પોતાનામાં આત્મવિશ્વાસ નથી કે હું ગોલ સેટ કરીશ તો હું સિદ્ધ કરી શકીશ કે નહીં કરી શકું. એના કરતાં તો ગોલ સેટ જ ન કરવો, પોતાનો આત્મવિશ્વાસ નથી. એક તો પેસિમિસ્ટિક એટીટ્યુડ, લેક ઓફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસની કમી કમજોરી, એને કારણે તે લોકો ગોલ સેટ નથી કરતા. બીજું એક કારણ છે ફિયર ઓફ ફેલ્યોર. એટલે દાખલા તરીકે હું ગોલ સેટ કરું અને પછી ગોલને સિદ્ધ કરવા માટે મહેનત પણ કરું અને પછી નિષ્ફળ જવું તો એટલે એને એના કરતા હું ગોલ સેટ ના કરું, ગોલ સેટ જ ના કરું અને જે છે તેમાં હું સંતોષ માનું અને ગોલ સેટ કર્યો જ નથી તો પછી એની સિદ્ધ ન કરું તો એમાં નિષ્ફળતાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તમે ગોલ સેટ કર્યો અને પ્રયાસ કર્યો અને એમાં નિષ્ફળતાની શક્યતા છે, બરાબર, પણ પેલામાં તો શક્યતાનો સવાલ જ નથી. તમે ગોલ સેટ જ નથી કર્યો પછી નિષ્ફળ થવાની એમાં વાત આવતી નથી. એટલે કેટલાકને ફિયર ઓફ રિજેક્શન, ફિયર ઓફ ફેલ્યોર, આવા એક હિડન ફેલ્યોર અંદર આંતરિક ભય હોય છે અને એને કારણે તે લોકો ગોલ સેટ કરતા નથી. તો આવા ઘણા કારણો છે કે વ્યક્તિ ગોલ સેટિંગથી દૂર રહે છે અને પછી એ જીવનમાં કંઈ કરી શકતો નથી, આગળ આવી ના શકે વ્યક્તિ. ગોલ કેટલા પ્રકારના? ગોલ અને મુખ્ય બે પ્રકારના ગોલમાં આપણે એને પહેલું તો વર્ગીકરણ કરી શકીએ. એક છે લોંગ ટર્મ ગોલ અને બીજું છે શોર્ટ ટર્મ ગોલ. જે ઘણા લાંબા સમયની અંદર જે ગોલ આપણે સિદ્ધ કરીએ જ છીએ તેને આપણે લોંગ ટર્મ ગોલ કહીશું, અને કેટલાક ગોલ એવા છે કે જે ટૂંકા ગાળાના હોય કે ટૂંકા ગાળામાં આપણે એને સિદ્ધ કરવાનો હોય. સામાન્ય રીતે સમય મર્યાદા એવી છે કે જે ગોલને તમે 6 થી 8 મહિનામાં, મેક્સિમમ 1 વર્ષની અંદર તમે જો સિદ્ધ કરવાનો હોય, એટલા સમયની મર્યાદાની અંદર આપણે સિદ્ધ કરતા હોઈએ તો એને શોર્ટ ટર્મ ગોલ કહેવાય. કેટલાક ગોલ એવા છે કે જે 4-5 વર્ષ 10 વર્ષની અંદર આપણે એને સિદ્ધ કરવાના હોય, તો એવા ગોલને આપણે લોંગ ટર્મ ગોલ કહી શકીએ. શોર્ટ ટર્મ ગોલમાં કેટલાક દ્રષ્ટાંતો હું તમને આપી શકું. દાખલા તરીકે અત્યારે મારે અમદાવાદથી વડોદરા જવું છે, તો અમદાવાદથી વડોદરા જવું એ પણ એક ગોલ છે મારો. હવે એ ગોલ તો હું કલાક, 1.5 કલાક કે 2 કલાક, 2 કલાકમાં બાય રોડ જઈએ તો 2 કલાકમાં એને હું કવર કરી શકું છું. એટલે આવા બધા ગોલ. પછી કંઈક શોર્ટ ટર્મ કોર્સ કરવો છે મારે, કોઈ 6 મહિનાનો કોઈ કોમ્પ્યુટરનો કોર્સ મારે કરવો છે, એને એમાં મારે એક કાર્યદક્ષતા કેળવી છે, પ્રોફિશન્સી મેળવી છે, તો એ પણ એક શોર્ટ ટર્મ ગોલ થયો તમારો. તો હવે તો બીજા ઘણા બધા શોર્ટ ટર્મ ગોલ હોઈ શકે, પણ લોંગ ટર્મ જે ગોલ છે એ દરેક વ્યક્તિને મિનિમમ 4 આજના સમયે, જે સમય અત્યારે ચાલી રહ્યો છે, જે પરિસ્થિતિ છે તે પ્રમાણે દરેક વ્યક્તિના જીવનની અંદર 4 ધ્યેય તો હોવા જ જોઈએ લોંગ ટર્મ ગોલ. એમાં સૌથી પહેલામાં પહેલો તો એજ્યુકેશનલ ગોલ. એજ્યુકેશન વગર તો મને લાગે છે કે હવે આગળ વધવું જ શક્ય નથી. માણસની પાસે કંઈક તો ક્વોલિફિકેશન હોવું જ જોઈએ, કંઈક ક્વોલિફિકેશન હોવું જોઈએ. કોઈક પર્ટિક્યુલર વ્યવસાયિક લાઇન પણ હોઈ શકે, તો એની અંદર એને કંઈક થોડી પ્રોફિશિયન્સી અથવા એ સ્કિલ ડેવલપ કરેલી હોવી જોઈએ. એટલે એજ્યુકેશનલ ગોલ તો દરેક વ્યક્તિના જીવનની અંદર હોવો જોઈએ કે મારે ક્યાં સુધી અભ્યાસ કરવો છે, ગ્રેજ્યુએટ થવું છે, પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો મારે અભ્યાસ કરવો છે, કઈ લાઇનનો મારે અભ્યાસ કરવો છે, મારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, લોયર બનવું છે, શું બનવું છે એને નક્કી કરવું પડે. બીજો જે ગોલ છે એ પ્રોફેશનલ ગોલ છે. એવરીવન હેઝ ટુ અર્ન ધેર બ્રેડ. દરેકે પોતાની રોજીરોટી તો કમાવાની જ છે, તો રોજીરોટી કમાવા માટે એ કયા પ્રકારનું પ્રોફેશન અપનાવવા માંગે છે, મોટાભાગે માણસના એજ્યુકેશનની સાથે જ એનો પ્રોફેશન સંકળાયેલો હોય છે, પણ એવું દરેક વખતે નથી હોતું. આપ અહીં આવ્યા, આપનો ખૂબ ધન્યવાદ.